Good morning, everyone. Myself is Dimpalad Patel from SRKP English Medium School. Showcase today teach in Gujarati subject standard 3rd. Okay. Chapter number 2. ने एक्सरसाइज बाकी छे आपणे गीत जोई गयेला ने વાતચીત પણ કરેલી પણ નેટવર્ક પ્રોબ્લેમ ના કારણે થોડું રહી ગયેલું છે તે આપણે જોઈએ ઓકે વાતચીત પ્રશ્ન 1 આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી છે ગીત આપણે જોઈ ગયેલા ને ગયા પીરિયડમાં રિમઝિમ જીમ વર્સી ફોરા ઓકે તો તે ગીતમાંથી તમને કઈ બે પંક્તિ ગમી તે તમારે લખવાની છે ઓકે આગળ વર્ષા સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો જો વર્ષા સાથે તમારે વાત કરવી હોય તો તમે તેને શું કહી શકો તો વર્ષા સાથે વાતચીત કરવાની હોય તો તેને હું મારા રમવાના સમયે ના આવે પરંતુ શાળા જવાના સમયે જ આવે એમ કહું જેથી મારે શાળાએ જવું ના પડે ન પડે ને એટલે શાળાનો ટાઈમ થાય ત્યારે જ વરસાદ આવે તો આપણે શાળાએ જવું ના પડે એમ તેને હું તેની સાથે વાતચીત કરું ઓકે આગળ વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો શું કરીએ વરસાદ આવે ત્યારે આપણે તો વરસાદ આવે ત્યારે અમે વરસાદમાં નાહવા દોડી જઈએ છીએ ગરમ ગરમ ભજીયા ખાવાની મજા માણીએ નદી નાળા છલકાઈ જાય તો તે જોવા જઈએ છે જોવા જઈએ ને કે વરસાદ આવે તો આપણે નાહવા જઈએ ગરમ ગરમ મમ્મી પર ભજીયા બનાવી માંગીએ નાસ્તો કરીએ કરીએ ને અને નાળા નદી નાળા ભરાઈ જાય તો આપણે તેને જોવા પણ જઈએ જઈએ ને આગળ જો વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો ક્યાં જવાનું પસંદ કરો તો જો વરસાદના ટીપા મને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંક લઈ જવાનું કહે તો હું પરીઓના દેશમાં જવાનું પસંદ કરું ક્યાં જવાનું પસંદ કરું તો પરીઓના દેશમાં આગળ વરસાદ પડે ત્યારે કેવો કેવો અવાજ આવે છે કેવો કેવો અવાજ આવે તો સર સર આવે ને અવાજ વરસાદ આવે ત્યારે સર સર અવાજ આવે છે ઓકે હવે આપણે નેક્સ્ટ જોઈએ એક્સરસાઇઝ જે આપણે ગીત જોઈ ગયેલા ને તે ગીતમાંના જ અહીં ખરા ખોટા આપેલા છે જો ગીત જો જેણે રીડ કરેલું હશે તો તેને આ પ્રશ્નો ખરા ખોટા આવડશે ઓકે જોઈએ સાચા વાક્યની સામે ખરું દોરો સોરી વાદળ દોરો અને ખોટા વાક્યની સામે વાદળ અને વરસાદ દોરો અહીં વાક્ય આપેલા છે એના બોક્સમાં એની સામેના બોક્સ સામે શું આપેલું છે બોક્સ આપેલા છે તો જો સાચા વાક્ય હોય તો તે બોક્સમાં આપણે વાદળ ડ્રો કરવાનું છે અને ખોટા હોય તો શું ડ્રો કરવાનું છે વાદળની સાથે વરસાદ ઓકે તો આપણે જોઈએ વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે તો આ વાક્ય સાચું છે એટલે આપણે અહીં બોક્સમાં વાદળ ડ્રો કરીશું કે વરસાદના ટીપા વરસતા વરસતા જ આવે ને ધરતી પર ઓકે આગળ વરસાદના ફોરા નાના નાના છે આ વાક્ય પણ ખરું છે એટલે અહીં આપણે વાદળ ડ્રો કરીશું કાવ્યમાં કીધું છે ને વાદળના ફોરા કેવા હોય નાના નાના હોય છે ને ઓકે આગળ નાના નાના ટીપા ઝળહળ ઝળહળ કરતા આવે છે નાના નાના ટીપા કેવા કરતા આવે ઝળહળ ઝળહળ કરતા આવતા નથી એટલે આ વાક્ય ખોટું છે એટલે અહીં આપણે વાદળની સાથે વરસાદ ડ્રો કરીશું આગળ ટીપા દોડી દોડીને આવે છે ટીપા કેવા દોડી દોડીને આવે છે એ પણ ખોટું છે તો અહીં આપણે વાદળ અને તેની સાથે વરસાદ ડ્રો કરીશું આગળ વરસાદના ફોરા હસતા હસતા આવે છે વરસાદના ફોરા કેવા આવે છે હસતા હસતા આવે છે આવે ને ઓકે તો આપણે આ વાક્ય સાચું છે એટલે આપણે અહીં વાદળ ડ્રો કરીશું ઓકે સમજ પડી ને તમને તો ગીત આપણે જોઈ ગયેલા તો તે પરથી આપણે આ ખરા ખોટા આવી રીતે રાઈટ કરવાના રહેશે ઓકે આગળ જોઈએ આ
આપણે પ્રશ્નના જવાબ જોઈ ગયા ને ઓકે કે આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી કઈ ગમી તો કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે આ પંક્તિ મને ગમી એટલે મેં લખી છે ઓકે તો આવી રીતે તમારે પ્રશ્નના જવાબ આપણે જોઈ ગયા તો તે આવી રીતે તમારે રાઈટ કરવાના રહેશે ઓકે હવે નેક્સ્ટ જોઈએ આપણે જો મોટેથી ગાવો અહીં ગાવાનું છે આપણે પંક્તિ આપેલી છે પંક્તિનું ઝીલ વાંચ ઝીલ ગાન કરાવો અહીં પંક્તિ તમારે ગાવાની છે થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવો હું સાવ ઢબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવો આ પંક્તિ તમારે આવી રીતે ગાવાની છે કે થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવો હું સાવ ઢબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવો હું ઓકે હવે જોઈએ આપણે નેક્સ્ટ અભિનય કરવાનું છે પણ તે અત્યારે શક્ય નથી એટલે આપણે સ્કૂલમાં મળીશું ત્યારે આપણે કરીશું જોઈશું અહીં પ્રશ્નો આપેલા છે બે તે આપણે જોઈએ સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે કેવો દેખાય આપણને તો આકાશમાંથી નળ ટપકતા હોય તેવો દેખાય છે કેવો દેખાય કે આકાશમાંથી નળ ટપકતો હોય તેવો દેખાય છે જો સૂર્યનો તડકો ન હોય ત્યારે આગળ વાદળા હોય સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે કેવા દેખાય આપણને તો એ ફોરા આકાશમાંથી મોતી બિંદુ ટપકતા હોય તેવા લાગે છે બંનેમાંથી મોતી બિંદુ ફોરા હસતા હશે એવું લાગે છે ઓકે સમજ પડી તમને વન્સ અગેન જોઈએ એ ફોરા આકાશમાંથી મોતી બિંદુ ટપકતા હોય તેવા લાગે છે બંનેમાંથી મોતી બિંદુ ફોરા હસતા હશે એવું લાગે છે ઓકે આગળ જોઈએ બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે તો હવે તમે પણ ફોરા જેવું હસો ને તો તમને એવું લાગતું હોય કે ફોરાઓ હસે છે તો તમારે પણ ફોરાની જે હસવાનું છે ઓકે આગળ જોઈએ આપણે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખો આવા અન્ય શબ્દો પણ જાણીને લખો અને મોટેથી બોલો ઓકે જોઈએ આપણે અલગ મલગ રીમ જીમ મરગ મરગ અદલ બદલ નરમ ગરમ આવન જાવન ઉચક નીચક વત ગટ આગળ પાછળ ઓકે તો આપણે સરખા અક્ષરો વારંવાર આવે એવા શબ્દ આપણે કવિતામાંથી શોધી નહીં લખ્યા છે ઓકે અલગ મલગ પણ રીમઝીમ મરક મરક અદલ બદલ નરમ ગરમ આવન જાવન ઉચક નીચક વધ ઘટ અને આગળ પાછળ ઓકે તો આવી રીતે તમારે કવિતામાંથી શોધીને શબ્દ અહીં લખવાના છે અને મોટેથી બોલવાનું છે આગળ સાથે બોલીએ ઝાંઝરિયા અલક મલક મરક મરક રીમ જીમ જળહળ જળહળ ઓકે હવે આગળ જોઈએ આપણે જો આ પ્રશ્નના જવાબ આપણે જોઈ ગયા ને કે સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે એ તમને કેવો દેખાય છે તો નળ ટપકતા હોય તેવો દેખાય છે આગળ વાદળા હોય સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે કેવા દેખાય તો આકાશમાંથી મોતી બિંદુ ટપકતા હોય તેવા લાગે છે બંનેમાંથી મોતી બિંદુ ફોરા હસતા હશે એવું લાગે છે ઓકે આગળ જોઈએ જુઓ અહીં ગૃહ કાર્ય ઓકે આપણે જોઈએ તમને આ કવિતાનો જે ટુકડો ગાવાની સૌથી વધુ મજા આવી હોય એ તમારા ઘરના સભ્યને સંભળાવજો ઓકે
તમને જે કવિતાનો ટુકડો ગાવાની મજા આવતી હોય તે તમારા ઘરના કોઈ પણ મમ્મી પપ્પા દાદા દાદીને તમારે ગાઈને સંભળાવવાનું છે. આગળ જોઈએ, એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખો. અહીં આપણે એકથી એક જો હોય તો એક લખવાનું અને જો તેનાથી વધુ હોય તો આપણે વધુ લખવાનું છે. તો જોઈએ, મેં તળાવમાં ચાર બતક જોયા. અહીં એક કરતા વધુ છે એટલે આપણે અહીં વધુ લખીશું બોક્સમાં. વાંદરાને કેળા ભાવે છે. વાંદરા કે વાંદરો જ નથી, એક વાંદરો હોય તો એક વાંદરો. અહીં વાંદરા એટલે ઘણા, તો અહીં આપણે વધુ લખીશું કે વાંદરાને કેળા ભાવે છે, વધુ લખીશું. પાણીમાં બતક તરતું હતું. પાણીમાં બતક તરતું હતું, બતકો હોય તો ઘણા બધા, પણ બતક તરતું હતું એટલે એક, તો અહીં આપણે એક લખીશું. ઝાડ પર વાંદરો બેઠો છે. અહીં વાંદરો, અહીં જો વાંદરાને કેળા ભાવે છે, વાંદરા એટલે ઘણા અને વાંદરો એટલે એક, તો ઝાડ પર વાંદરો બેઠો છે તો અહીં એક લખીશું આપણે, એક જ છે એટલે. આગળ, ગામમાં ઘણા ઢોર હોય છે. ઘણા એટલે ઘણા બધા, એકથી વધુ એટલે આપણે અહીં વધુ લખીશું. સમજ પડી ને તમને કે એક કરતા વધુ હોય ત્યાં આપણે વધુ લખવાનું છે અને એક જ હોય ત્યાં એક લખવાનું છે. ઓકે, આગળ જોઈએ આપણે. જુઓ વાંચો સરખાવો. એક કાગડો બેઠો છે. ઓકે, અહીંયા એક કાગડો આપેલું છે, અહીં ચાર કાગડા ઉડે છે. તો ઉદાહરણ આપેલું છે, એક તો કાગડો અને એક કરતા વધુ તો કાગડા. ઓકે, તો તેવી જ રીતે આપણે અહીં બીજા પણ ચિત્ર આપેલા છે. તો જોઈએ, આ ટોપલીમાં એક ઈંડું છે. તો આપણે અહીં એક ને ઈંડું લખીશું. માળામાં ત્રણ ઈંડા છે, એક કરતા વધુ છે એટલે ઈંડું, ઈંડા લખીશું. અહીં એક છે એટલે ઈંડું લખીશું અને એક કરતા વધુ છે એટલે ઈંડા આવશે. ઓકે, આગળ પેજ ટર્ન કરો. જુઓ, છોકરીના હાથમાં ભમરડો છે. દુકાનમાં ભમરડા છે. અહીં છોકરીના હાથમાં એક જ ભમરડો છે અને દુકાનમાં એકથી વધારે ભમરડા છે એટલે એક, અહીં એક લખીશું અને ભમરડો હશે, એક કરતા વધુ એટલે ભમરડા. ઓકે, તેવી જ રીતે આગળ, એક ફુગ્ગો ઉડી ગયો ને બીજા ચિત્રમાં બે ફુગ્ગા રહી ગયા. તો અહીં એક ફુગ્ગો છે એટલે એક ને ફુગ્ગો લખીશું, એક જ છે એટલે ફુગ્ગો આવશે, એક કરતા વધુ એટલે ફુગ્ગા. ઓકે, એક વચન અને બહુવચન આપણે કરવાનું છે. એક વચનમાં એક જ વસ્તુ જેમ કે ફુગ્ગો અને બહુવચનમાં ફુગ્ગા, એક કરતા વધુ. ઓકે, આગળ જુઓ, સાચા વાક્યની સામે ખરોની નિશાની કરો. અહીં ચિત્ર આપેલું છે અને એની સામે વાક્ય આપેલા છે, તો તે પ્રમાણે આપણે કયું વાક્ય સાચું છે તેની સામે આપણે ખરું કરવાનું છે. જોઈએ આપણે, અહીં બે મટકા છે તો બે વિકલ્પ આપેલા છે. અહીં બે માટલું છે તો આ ખોટું છે. અહીં બે માટલા છે, અહીં માટલું તે એક વચન છે અને માટલા તે બે વચન છે, બહુવચન છે. માટલું એક વચન એટલે એક જ માટે અને માટલા બહુવચન માટે, એક કરતા વધુ માટે એટલે અહીં બે માટલા છે એટલે માટલા આવશે, માટલું નહીં આવશે. તો બીજો વિકલ્પ આવશે, અહીં બે માટલા છે. તો બીજું વાક્ય સાચું છે એટલે એના સામેના બોક્સમાં ખરું કરીશું. તેવી જ રીતે અહીં એક જ ચકલી આપેલી છે, એક ચકલી છે ને, સોરી ત્રણ ચકલી છે. જુઓ, બે ઝાડપડ છે અને એક નીચે બેઠી છે. તો અહીં આપેલું છે ત્યાં ત્રણ ચકલીઓ છે, ત્યાં ત્રણ ચકલી છે. ચકલી તો એક જ ચકલી માટે અને ચકલીઓ એટલે એક કરતા વધુ. તો આપણે પહેલો વાક્ય વિકલ્પ સાચો છે કે ત્યાં ત્રણ ચકલીઓ છે, તો તેની સામે આપણે ખરું કરીશું. આગળ, અહીં કેટલા વાંદરા છે? ચાર વાંદરા છે. તો ચાર વાંદરા છે, ચાર વાંદરું છે. તો બીજું વાક્ય, વાંદરું એટલે એક માટે જ વપરાય અને ચાર વાંદરા એટલે બહુવચન છે એટલે વાંદરા આવશે, ચાર વાંદરા છે. તો અહીં ખરું કરીશું. આગળ, મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું. આ વાક્ય ખોટું છે કે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તક ભેટમાં આપ્યું. એક જણને જ આપ્યું છે, પુસ્તકો એટલે ઘણા બધાને ભેટ આપ્યા, પણ અહીં એક જ પુસ્તક આપ્યું કે મને મારું ગમતું પુસ્તક એટલે એક જ ગમે ને આપણને, તો તે ભેટમાં આપ્યું એટલે આ વાક્ય સાચું છે, એટલે બીજું વાક્ય સાચું છે એટલે તેની સામે ખરું કરીશું.
अगर मैं तालाब में बतक जोया, ओके, मैं तालाब में बतक जोयो, मैं तालाब में बतक जोया એટલે ઘણા બધા બતક જોયા એટલે આ વાક્ય સાચું છે એટલે તેની સામે આપણે ખરું કરીશું ઓકે આગળ જોઈએ નેક્સ્ટ પેજ પર જુઓ વાર્તા વાંચો અહીં વાર્તા આપેલી છે તે આપણે જોઈએ ઓકે જુઓ પેજ નંબર છે 27 27 જુઓ સૂરજ અને પ્રગોત બે પાક્કા ભાઈબંધ જ્યારી પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનું એક વાક્ય સૂરજન બોલે ને એના પછીનું પ્રગોત પ્રદ્યોત બોલે શું કે સૂરજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈબંધ એવો ભેગા થયા અને કંઈક નવું કરવા વિચાર્યું એમણે શું કર્યું કે ચલો આજે આપણે વાર્તા બનાવી એમ વિચાર્યું તો વાર્તાનું એક વાક્ય સૂરજન બોલે અને બીજું વાક્ય પ્રગોત પ્રગોત બોલે ઓકે આગળ બંને વાક્ય જોડવાની એવી રમત રમ્યા કે જેથી વાર્તા બને શું કે બંને જણ એવી રીતે રમત રમ્યા કે વાક્ય જોડવાની રમત રમ્યા કે જેના થકી વાર્તા બને ઓકે આગળ પહેલા વારો સૂરજનનો આવ્યો શું પહેલા કોનો વારો આવ્યો તો સૂરજનનો આગળ સૂરજન એક મોટી નદી હતી પ્રગ્યોત એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો શું કે સૂરજન શું કહે છે કે એ વાક્ય બોલે છે કે એક મોટી નદી હતી ને બીજું વાક્ય પ્રગ્યોત બોલે છે કે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા અને એક વિશાળ વડલો પણ હતો ઓકે આગળ જોઈએ સૂરજન વડની તો વડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની મજા પડે સૂરજન શું કહે કે વડની તો વડવાઈ હોય અને એના હિંચકા ખાવાની પણ મજા પડે આગળ પ્રગ્યોત અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી શું પ્રગ્યોત શું કહે કે વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો કે જેમાં કાબર રહેતી હતી આગળ સૂરજન આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવી સૂરજન શું કહે કે આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પર તે અન્ય કાબરોને બોલાવે છે આગળ જુઓ અહીં છે ને આ નદી છે આ વડ છે વડની વડવાઈઓ છે ઉપર કાબર બેઠી છે ને ઓકે આગળ જોઈએ આપણે નેક્સ્ટ પેજ પેજ ટર્ન કરો તમારું જુઓ પ્રગ્યોત વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી તેની બાજુના દરમાં મોકળો રહેતો હતો શું કે પ્રગ્યોત શું કે વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી તેની બાજુના દરમાં કોણ રહે મકોડો રહેતો હતો ઓકે આગળ સૂરજન એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરી શું સૂરજન શું કે કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબર બહેન સાથે વાતો કરી આગળ પ્રગ્યોત કાબર આકાશની વાતો કરે ને કીડી મકોડો દરની વાતો કરે પ્રગ્યોત શું કહે કે કાબર આકાશની વાતો કરે અને કીડી મંકોડો દરની વાતો કરે આગળ સૂરજન એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો આ નદીમાં તો પૂર આવ્યો એક વખત શું થયું કે નદીમાં ચોમાસું હતું એટલે નદીમાં ખૂબ પૂર આવ્યું વરસાદ ખૂબ આવ્યો એટલે નદીમાં પૂર આવ્યું પ્રગ્યોત એટલું બધું પૂર આવ્યું કે એ બંનેના દરમાં પાણી ઘૂસી ગયું પ્રગ્ય શું કે એટલું બધું પૂર આવ્યું કે એ બંને એટલે કોણ કીડી અને મંકોડા ના દરમાં પાણી ઘૂસી ગયું આગળ સૂરજન કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં ત્યાં સર શું સૂરજન શું કે કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા માંડી છલકાવા લાગી એવામાં ત્યાં શું અવાજ આવે સર ઓકે આગળ જોઈએ
તરતો મગર આવ્યો એણે કહ્યું ફિકર ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ મગરે શું કહ્યું કે તમે કોઈ ફિકર ના કરો ચિંતા ન કરો ચાલો બધા મારી પીઠ પર તમે બેસી જાઓ આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ પ્રગ્યોત પછી તો કીડી મંકોડાએ અન્ય કીડીઓ અને મંકોડાને બોલાવી પ્રગ્યોત શું કહે છે કે પછી તો કીડી અને મંકોડાએ શું કર્યું કે અન્ય બીજી કીડીઓ અને મંકોડા હતા એમને પણ બોલાવી લીધા આગળ સૂચન એટલું જ નહીં કાન ખજૂરા ને વિંછીઓ પણ આવ્યા સૂચન શું કહે કે કીડીઓની સાથે બીજું કોણ પણ આવ્યું કાન ખજૂરા અને વિંછીઓને પણ બોલાવ્યા આગળ પ્રગ્યોત બધા મગરની પીઠ પર બેસી ગયા ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે આવું દ્રશ્ય આજ પહેલે એમણે ક્યારેય જોયું ન હતું પ્રગ્યોત શું કહે કે બધા મગરની પીઠ પર બેસી ગયા અને ગામ લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આવું દ્રશ્ય અચરજ આવું દ્રશ્ય અમે ક્યારેય જોયું નથી આગળ સુરજન મને મગરની પીઠ પર સવારી કરનાર જીવ જંતુઓને તો જે મજા પડી છે ને છે જે મજા પડી છે કે ના પૂછો વાત શું કે મગરની સુરજન શું કે અને પછી મગરની પીઠ પર સવારી કરવાની જે જીવ જંતુને મજા પડી છે જે મજા પડી છે કે તે વાત તો પૂછો જ ના એટલી મજા આવી એમ કે છે ઓકે તો અહીં આપણે વાર્તા પૂરી થાય છે પ્રગ્યોત અને સૂચને જે વાર્તા બનાવી તે આપણે જોઈ ગયા હવે નીચે જોઈએ આપણે વાર્તામાં લીટી કરેલ શબ્દો જે જો એક કરતા વધુ માટે હોય તો તેની નીચે બીજી લીટી દોરો આ શબ્દ નીચે લખો જો વાર્તામાં લીટી કરેલ શબ્દ જો એક કરતા વધુ માટે હોય તો તેની નીચે શું કરવાનું આપણે લીટી દોરવાની છે ને નીચે લખવાનું છે તો આપણે જોઈએ એક એક કરતા વધુ તો અહીં વૃક્ષ અને વૃક્ષો પણ આપેલા છે દર તો દર જ આવશે વૃક્ષ તો એક કરતા વધુ વખત આવે તો વૃક્ષો આવે ને દર તો દર જ આવે પછી કાબર તો એક કાબર માટે કાબર અને એક કરતા વધુ માટે કાબરો નદી તો એક નદી માટે નદી જ અને નદી ઘણી હોય તો નદીઓ એક કાન ખજૂરા માટે કાન ખજૂરો અને ઘણા બધા હોય તો કાન ખજૂરા ઓકે તો આપણે અહીં જુઓ તમે આ અંડરલાઈન કરેલી છે તો તેના પરથી આપણે શબ્દ લઈને એક હોય તો એકમાં લખવાનું અને એક કરતા વધુ હોય તો તે આપણે બનાવીને લખવાનું છે ઓકે આવી રીતે સમજ પડી ને તમને હવે નેક્સ્ટ પેજ પર જુઓ અહીં ચાલો ગાય ગીતડું પેલા પંખીને જોઈ મને થાય ઓકે લખો અહીં તે ગીત તમારે ગાવાનું છે અને અહીં લખવાનું છે ધ્ય ઉપરથી જો રેફ પાડેલો છે અહીં પેલા તો ઉપરથી ડાઉન કર્વ સ્મોલ પછી રાઈટ કર્વ પાછું રાઈટ કર્વ અને તદ્દ સ્ટેન્ડિંગ લાઈન અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલો છે ધ્ય તો તે પ્રમાણે તમારે રાઈટ કરવાનું છે તો તેવી જ રીતે આપણે શ્રુ પણ આપેલો છે જો પેલા આપણે શું રાઈટ કરવાનું તો ર ઓકે પછી એને ટચ કરીને સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન અને નીચેથી રાઈટ કર્વ સ્ટેન્ડિંગ લાઈન ઓકે તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે તો તમારે શ્રુ રાઈટ કરવાનો રહેશે ઓકે તેવી જ રીતે ધ્ય ઉપરથી રેસ છે જુઓ ધ્ય તો ઉપરથી ડાઉન કર્વ સ્મોલ હાફ ડાઉન કર્વ પછી રાઈટ કર્વ એન્ટર ધ રાઈટ કર્વ ઓકે જે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે તે પ્રમાણે તમારે રાઈટ કરવાનું છે અને નીચેના બોક્સમાં તમારે જાતે રાઈટ કરવાનું રહેશે આવી રીતે ઓકે હવે નેક્સ્ટ પેજ પર જોઈએ આપણે જુઓ આ વાર્તામાંથી જે શબ્દમાં ધ્ય ધ્ય અને શ્રુ આવતો હોય એ શોધો અને નીચે લખો તો અહીં જુઓ મેં શોધ્યા છે સૂરજન આવે છે પ્રગ્યોત આવે છે અને દ્રશ્ય તો સૃજનમાં જો સ છે ને શ્રુ પછી ધ્ય તે પ્રદ્યોતમાં ધ છે
પછી દ્રશ્ય માં દ ઓકે તો તે આપણે અહીં રાઈટ કર્યા છે આગળ જોઈએ આ શબ્દ વાંચો અને લખો અહીં શબ્દ આપેલા છે તે તમારે વાંચવાના છે રીડ કરવાના છે અને સારા અક્ષરે લખવાના છે તો આપણે જોઈએ વિદ્યા સૃષ્ટિ દ્રષ્ટિ દ્રશ્ય ઉદ્યમ ઉદ્ધત વિદ્યાર્થી વિદ્યુત દ્રષ્ટા દ્રષ્ટાન સૂર્જન સૃષ્ટિકર્તા દ્રષ્ટિ ક્ષેત્ર દ્રષ્ટિહીન સૃષ્ટિ વિજ્ઞાન ઓકે તો આવી રીતે તમારે રીડ કરવાનું છે ને આ જ શબ્દ તમારે સારા અક્ષરે અહીં બ્રેકેટ આપેલા છે તેમાં તમારે લખવાનું છે ઓકે હવે જોઈએ હસો અહીં આપેલા છે ટચુકડા તે જોઈએ રિંગુએ ઉતાવળમાં એક બૂટ ઊંધો પહેર્યો એટલે બૂટની ટોચ અવળી દિશામાં થઈ રિંગુએ ગભરાઈને બૂમ પાડી મમ્મી મારા પગ આડા અવળા થઈ ગયા છે આગળ બેટા મોહન તું પાછો ગંદા પગ લઈને પથારીમાં પડ્યો બા હું બીજા પગ ક્યાંથી લાવું ઓકે તો આ તમારે આપેલા છે વાક્ય તે તમારે રીડ કરવાનું છે અને હસવાનું છે અને બીજાને પણ હસાવવાનું છે ઓકે તમને સમજ પડી હશે આજે આપણો સેકન્ડ ચેપ્ટર પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે ન્યુ ચેપ્ટર શીખીશું થેન્ક યુ